नमस्कार मित्रों, आ वीडियो में आपणे वात करवानी छे लेड ऑक्साइड टाइप लाइटनिंग एरेस्टर नी। बराबर, तो लेड ऑक्साइड लाइटनिंग एरेस्टर में नाम छे लेड ऑक्साइड, एटले लेड तो एनी अंदर होवानुं छे। तो लेड पेरोक्साइड नी जो बात करवामां आवे, सीम्पल आनो सिद्धांत शुं छे एनी वात करीए, तो लेड पेरोक्साइड जे आपणी पासे छे, बराबर, एनुं हवे कंईक एवुं छे के एनुं एम्बियंट टेम्परेचर ज्यारे होय ने नॉर्मल टेम्परेचर, ત્યારે એ ઇલેક્ટ્રિક નું સુવાહક છે અથવા તેનું કન્ડક્ટિંગ પાથ પ્રોવાઈડ કરે છે। પણ જ્યારે એનું ટેમ્પરેચર વધી જાય એપ્રોક્સિમેટલી 150 એટલે કે 150 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય તો ત્યારે આ પ્યોર ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે। બરાબર, અને કેના રૂપમાં રૂપાંતરણ થાય છે, તો કે લેડ રેડ લેડની રૂપમાં રૂપાંતરણ થાય છે। બરાબર, ગરમ થઈ જાય છે એટલા માટે। તો આ સિદ્ધાંત પર આપણે એનો યુઝ કરવાનો છે લેડ પેરોક્સાઇડનો, અને એટલા માટે એનું નામ છે લેડ ઓક્સાઇડ ટાઇપ લાઇટનિંગ એરેસ્ટર। કન્સ્ટ્રક્શનની વાત કરવામાં આવે તો આ પ્રકારનું જે લાઇટનિંગ એરેસ્ટર જે છે, બરાબર, એમાં અલગ સેલના રૂપમાં હોય છે। આવા એકબીજા સેલ એકબીજા પર ગોઠવવામાં આવે છે વાર વાર, જે આ બધા દેખાય છે ને, આમ જોવા જઈએ તો બધા સેલ જ છે। બરાબર, એ સેલ ગોઠવવામાં આવે છે। એ સેલની સંખ્યા કેના પર આધારિત છે, તો કે સિસ્ટમના નોર્મલ વોલ્ટેજ પર આધાર છે, એના નોર્મલ વોલ્ટેજ કેટલા છે એના પર ડિપેન્ડ કરે છે। હવે આની અંદર એક આયન જે હોય છે, આયનના એક વર્તુળની અંદર બંને બાજુ ઇલેક્ટ્રોડ રાખવામાં આવે છે, અને એક બાજુ એને વાર્નિશનું કોટિંગ કરવામાં આવે છે। જ્યારે ઓવર વોલ્ટેજ આવે છે આની અંદર છે જ વાર્નિશનું કોટિંગ કરવામાં આવે છે। બરાબર, હવે જ્યારે આગળ વાત કરીએ, તો કે જ્યારે એના પર વાર્નિશનું કોટિંગ કર્યા પછી હવે જ્યારે વોલ્ટેજમાં વધારો થાય છે ત્યારે શું થાય છે, તો કે વાર્નિશનું પડ જે છે ને એ બ્રેકડાઉન થઈ જાય છે, અને વાર્નિશના પડના બ્રેકડાઉન થવાને લીધે લેડ પેરોક્સાઇડમાંથી ડિસ્ચાર્જ ચાલુ થાય છે। હવે લેડ પેરોક્સાઇડની અંદરથી ડિસ્ચાર્જ ચાલુ થાય એટલે પહેલાં તો કન્ડક્ટિંગનું એ સુવાહક, ઇલેક્ટ્રિસિટીનું એ સુવાહક છે, ઠંડી સિચ્યુએશનમાં હોય ત્યારે તો એ શું કરશે, તો કે કરંટનો ફ્લો થવા દેશે। હવે જ્યારે કરંટનો ફ્લો થશે ત્યારે એની અંદર ઉષ્મા ક્રિએટ થશે, ઉષ્મા અથવા તો હીટ ક્રિએટ થશે, તો આ હીટ ક્રિએટ થાય એટલે ટેમ્પરેચર ગરમ થઈ જાય। તો આપણી પાસે બીજું એવું છે કે જો એનું ટેમ્પરેચર ગરમ, ટૂંકમાં ટેમ્પરેચરને લીધે લેડ પેરોક્સાઇડ ગરમ થઈ જાય તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે કામ કરે, તો હવે શું થશે, તો કે લેડ પેરોક્સાઇડ જે છે એ રેડ લેડના રૂપાંતર, લેડ રેડના ફોર્મમાં રૂપાંતરિત થઈ જશે, અને એનું શું કામ છે, તો કે એ અતિશય ઉચ્ચ રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે, અને હજુ જો ઓવર વોલ્ટેજ ચાલુ રહે તો ડિસ્ચાર્જ બીજા રસ્તેથી ચાલુ થાય છે। બરાબર, તો આવી રીતે લેડ રેડમાં અતિ ઉચ્ચ જે રેઝિસ્ટન્સના કારણે પાવર કરંટ અર્થ તરફ વહી શકતો નથી। બરાબર, અને સેલના માપ એવી રીતે રાખેલા હોય છે જેથી તેનો ઉપયોગ અમુક વર્ષ સુધી કરી શકાય છે। બરાબર, જ્યારે બધો જ લેડ પેરોક્સાઇડ તમારો જે છે એ રેડ લેડમાં કન્વર્ટ થઈ જાય ત્યારે સેલ નકામું બની જાય છે, ત્યારે એને બદલાવવો પડે છે। એટલે મેઇનલી આપણું કામ એટલું જ છે કે લેડ પેરોક્સાઇડમાં એક ડાયામીટર પ્રમાણે એને ગોઠવી દેવામાં આવે, જ્યારે ઓવર વોલ્ટેજ થાય ત્યારે આર્ક પાસ થાય છે, અને જ્યારે આર્ક પાસ થાય ત્યારે હીટ પ્રોડ્યુસ થાય, હીટ પ્રોડ્યુસ થવાને લીધે પાછું ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે, ઇન્સ્યુલેટર તરીકે કામ કરવાને લીધે એનું જે એનો રેઝિસ્ટન્સ હાઈ થઈ જાય છે અને તમારી આર્ક જે છે અટકી જાય છે। બરાબર, ધીસ ઇઝ સ્મોલ કરંટ ઇઝ ફાઇનલી ઇન્ટરપ્ટ બાય ધ સિરીઝ સ્પાર્ક ગેપ, પછી સિરીઝ સ્પાર્ક ગેપને લીધે જે નાનો કરંટ હોય છે ફ્લો થઈ જાય છે અને તમારો ડિસ્ચાર્જ અટકી જાય છે। ફાયદાની વાત કરીએ તો એના ફાયદા આવા છે, તો કે એની દરરોજ સાર સંભાળ રાખવાની જરૂર પડતી નથી, કારણ કે એ વર્ષો સુધી એ ડિસ્ક એકવાર તમે મૂકી દો પછી ચાલ્યા કરે છે, એટલા માટે ઉપરના કારણને લીધે એટલે કે તમારો દરરોજ સંભાળ રાખવાની જરૂર પડતી નથી, એને લીધે અનએટેન્ડેડ લોકેશન ઉપર પણ એને મૂકી શકાય છે। બરાબર, અને પ્રાથમિક પ્રથમ જો વાર્નિશનું તમે બ્રેકડાઉન થાય, બરાબર, અને તેથી ઓછી કિંમતનો ટ્રાન્ઝિયન્ટની કોઈ અસર થતી નથી, બરાબર, ઓછી કિંમતનું ટ્રાન્ઝિયન્ટ હોય તો એની કોઈ અસર થતી નથી, કારણ કે સૌથી પહેલાં શું બ્રેકડાઉન થવાનું છે, તો કે વાર્નિશ બ્રેકડાઉન થવાનું છે, એટલે વાર્નિશ બ્રેકડાઉન થાય ઇટ્સ ઓકે, જો આગળ ન જાય, બરાબર, તો ટ્રાન્ઝિયન્ટ અસરની કાંઈ ઇફેક્ટ થતી નથી, કારણ કે એ પાછા ટ્રાન્ઝિયન્ટ થઈને સિસ્ટમમાં આવવાના નથી વોલ્ટેજ, બરાબર, અને ત્યાં તો વોલ્ટેજ નોર્મલ પણ થઈ ગયા હોય છે, એટલે લેડ ઓક્સાઇડનો આ એક એડવાન્ટેજીસ કહી શકાય। આગળ વાત કરીએ થોડીક બીજા એક એરેસ્ટરની, તો આ એરેસ્ટર છે એનું નામ છે થાઇરાઇટ ટાઇપ ઓર વાલ્વ ટાઇપ લાઇટનિંગ એરેસ્ટર। બરાબર, કન્સ્ટ્રક્શન થોડુંક તમને પોર્સેલિન હોય એવું લાગે છે, તો આ પોર્સેલિન જ છે, પોર્સેલિનની આખી ડિસ્ક છે જેનો
कट सेक्शन बतावेलो छे, એટલે આખે આખું આપણું થાઇરોઇડ ટાઈપ જે વાલ્વ ટાઈપ એરેસ્ટર છે એ પોર્સેલિનની અંદર રાખવામાં આવે છે. આ વાત પાકી થઈ બરાબર. તો થાઇરોઇડ ટાઈપ એરેસ્ટર માટે કંઈક એની સિચ્યુએશન છે અથવા તો એનું કંઈક એની ખાસિયત છે શું છે આપણે જોઈએ. તો કે આ ખાસ પ્રકારની માટી હોય છે જેને કાર્બોરેન્ડમ કહેવામાં આવે છે, એ ઉમેરીને ખાસ પ્રકારની માટી આ બંનેને તૈયાર કરવામાં આવે છે બરાબર, અને એને ગરમ કરવામાં આવે છે. આ ગરમ થઈ જાય એટલે એક મટીરિયલ બને છે જેને આપણે થાઇરાઇડ કહી શકાય. કાર્બોરેન્ડમ અને એક ખાસ પ્રકારની માટી છે બરાબર, એને મિક્સ કંઈક કરી અને એની અંદરથી ચોક્કસ ટેમ્પરેચર ઉપર એને ગરમ કરી અને બનાવવામાં આવે છે અને થાઇરાઇડ ટાઈપનું મટીરિયલ બહાર નીકળે છે. હવે આ થાઇરાઇડ ટાઈપ મટીરિયલનું ગુણધર્મ એવું છે કે જો એનો ઓછો વોલ્ટેજ હોય ને તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે કામ કરે છે. ખાસ યાદ રાખજો, પહેલામાં શું હતું, જો વધારે વોલ્ટેજ હોય તો ઇન્સ્યુલેટિંગ અથવા તો જો વધારે કરંટનો ફ્લો થાય તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે કામ કરે. અહીંયા શું છે, ઓછો વોલ્ટેજ હોય ત્યારે ઇન્સ્યુલેટિંગ મટીરિયલની માફક કામ કરે છે અને જ્યારે વોલ્ટેજમાં વધારો થાય છે ત્યારે કન્ડક્ટિંગ મટીરિયલ મારફત કામ કરે છે. આમ થાઇરાઇડનો ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ જે છે ને એ વોલ્ટેજ પર આધાર રાખે છે. થાઇરાઇડનો જે ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ તમારો છે કેના પર આધાર રાખે છે, રેઝિસ્ટન્સ વોલ્ટેજ પર આધાર રાખે છે. હવે જ્યારે વોલ્ટેજમાં વધારો થાય છે બરાબર તો રેઝિસ્ટન્સમાં એટલો ઘટાડો થઈ જાય છે અને કરંટ બહુ જ વધારે વહેવા લાગે છે બરાબર. ઉપરાંત વોલ્ટેજ નોર્મલ થઈ જાય બરાબર તો તુરંત જ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી પાછી આવી જાય છે. જ્યારે વોલ્ટેજ પાછો તમારો નોર્મલ થઈ જાય તો એ તરત જ પાછી ઇન્સ્યુલેટિંગ એની પ્રોપર્ટી પાછી આવી જાય છે. આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. એનું કન્સ્ટ્રક્શન થોડુંક જોઈએ આપણે. તો કન્સ્ટ્રક્શનમાં શું છે, તો કે સૌથી પહેલાં તો વાત કરીએ તો કે આ થાઇરાઇડની ડિસ્ક જે તમને દેખાય છે ને, થાઇરાઇડની ડિસ્ક છે એ રાખેલી છે બરાબર. અને નીચે જે રાખેલા છે સ્પાર્ક ગેપ રાખેલા છે, એટલે બે રીતે કામ કરશે. તો થાઇરાઇડની ડિસ્ક પણ છે અને સ્પાર્ક ગેસ પણ છે, સ્પાર્ક ગેપ્સ પણ છે બરાબર. અને નોન લિનિયર તમારી પાસે રજિસ્ટર છે નીચે. ઉપરનો જે કંડક્ટર છે એ તમારું કરંટનો ફ્લો થશે અહીંયાથી. આ કંડક્ટર જે આપણે ડાયાગ્રામથી જોઈ શકાય, આ સેટ ઓફ નોન લિનિયર રજિસ્ટર અને આ ગ્રેડિયન્ટ રજિસ્ટર અને સ્પાર્ક ગેપ્સ. ઉપર લાઇન કંડક્ટર હશે, નીચે અર્થ કરેલું છે બરાબર, અને વચ્ચે પોર્સલિનની ડિસ્ક રાખેલી છે. ડન. તો થાઇરાઇડ પ્રકારનું આ જે મટીરિયલ છે એમાં શું છે, તો કે સેલ રાખેલા હોય છે. કેટલા, તો કે 160 mm વ્યાસવાળા અને 17.5 mm જાડાઈના થાઇરાઇડની ડિસ્ક રાખવામાં આવે છે. સેલનો વોલ્ટેજ 1 kV હોય છે. તો દરેક સેલને જો બંને બાજુથી સ્પ્રે કરવામાં આવે તો આવી 11 ડિસ્કને એક પર એક રાખીને બેઝિક યુનિટ 11 kVનું બનાવવામાં આવે છે. 11 kV, એક ડિસ્ક 1 kV સુધીનું વોલ્ટેજ માટેનું છે બરાબર. તો 11 kV માટે 11 ડિસ્કની જરૂર પડે છે. અને આ બધી જ વસ્તુ પોર્સેલિનના કન્ટેનરમાં રાખવામાં આવે છે. નીચેની બાજુ જો વાત કરવામાં આવે તો ડાયવર્ટર માટે સ્પાર્ક ગેપ રાખવામાં આવે છે બરાબર. અને એક સૌથી નીચે ટર્મિનલ જે તમારો ગ્રાઉન્ડનો ટર્મિનલ રાખવામાં આવે છે. વર્કિંગની જો વાત કરવામાં આવે, આની આ આખી કન્સ્ટ્રક્શનની વાત થઈ ગઈ, જો આનું વર્કિંગની વાત કરવામાં આવે તો એને શું થાય છે, તો કે જ્યારે વોલ્ટેજમાં વધારો થઈ જાય છે ત્યારે સ્પાર્ક થાય છે. પણ ક્યારે, જ્યારે લાઇન વોલ્ટેજમાં ઓછો ફેરફાર થાય છે ત્યારે સ્પાર્ક ઉત્પન્ન થતો નથી. કારણ કે ગેપની એક્રોસના જે રેઝિસ્ટન્સની અસર છે ને એ ગેપ કરતાં વધારે છે. રેઝિસ્ટન્સની અસર ગેપ કરતાં વધારે છે તો આર્ક પ્રોડ્યુસ થશે નહીં, ઓછા વોલ્ટેજમાં વધારો થશે ને તો. પરંતુ જો ઓવર વોલ્ટેજ થઈ જશે, એટલે બહુ વધારે વોલ્ટેજમાં વધારો થશે તો ત્યારે શું થશે, તો કે ઝડપથી ફેરફાર થશે અને ત્યારે ગેપમાં અનબેલેન્સ ક્રિએટ થશે અથવા તો અનબેલેન્સ કેપેસિટન્સને લીધે ગેપ વચ્ચે આર્ક પ્રોડ્યુસ થશે અને ડિસ્ચાર્જ ગ્રાઉન્ડ થઈ જાય છે બરાબર. ડિસ્ચાર્જ શું થશે, તો કે સીધે સીધો ગ્રાઉન્ડ થઈ જશે. આ કેપેસિટન્સમાં સ્પાર્ક થવાને લીધે ડિસ્ચાર્જ સીધે સીધો ગ્રાઉન્ડ થઈ જશે, કારણ કે આપણી પાસે સિરીઝ ગેપ પણ છે બરાબર. અને આના કારણે જે થાઇરાઇડ છે એ ઘણો ઓછો રેઝિસ્ટન્સ પછીથી આપશે બરાબર. તો આ થાઇરાઇડ ટાઈપનું તમારું એરેસ્ટર છે. લાસ્ટમાં છેલ્લે તમારો જે સ્પાર્ક છે એ ગ્રાઉન્ડ થઈ જશે. શું કામ, તો કે સ્પાર્ક ગેપ રાખેલા છે, બધા સ્પાર્ક ગેપ છે ત્યાંથી બહાર તમારી જે આર્ક નીકળી આયોનાઇઝ થઈ બહાર નીકળશે અને ગ્રાઉન્ડ તમારું થઈ જશે બરાબર. તો આ રીતે તમારું થાઇરાઇડ ટાઈપ એરેસ્ટર છે કામ કરશે બરાબર. અને થાઇરાઇડના બદલે તમે મેટ્રોસિલ નામનું બીજું મટીરિયલ પણ તમે યુઝ કરી શકો, વાપરી શકાય છે બરાબર. ઓકે, તો આ ટાઈપના એરેસ્ટર જે છે
એ બધા છે બરાબર. જો એના ફાયદાની વાત કરીએ, જો આમાં લખેલું છે વેન ધ લાઇટનિંગ ટેક પ્લેસ ધ વોલ્ટેજ ઇઝ રાઇઝ, અને શું થશે ત્યારે, એન્ડ ધ બ્રેકડાઉન ઓફ ધ ગેપ અકર્સ, બ્રેકડાઉન ઓફ ધ ગેસ અકર્સ. ઓકે, દેટ ઇઝ વાય બ્રેકડાઉન અકર્સ એન્ડ ધ રેઝિસ્ટન્સ ફોલ ટુ વેરી લો વેલ્યુ બરાબર. એન્ડ ધ વેવ્સ ઇઝ ડિસ્ચાર્જ ટુ અર્થ, વેવ્સ તમારા જે ડિસ્ચાર્જ થઈ જશે ક્યાં, અર્થ તરફ. આફ્ટર ધ સર્જ હેઝ પાસ ધ થાઇરાઇડ અગેન કમ્સ બેક ટુ ધ ઓરિજિનલ પોઝિશન. થાઇરાઇડ પાછા ક્યાં આવી જશે, ઓરિજિનલ પોઝિશન પર આવી જશે. જો ફાયદાની વાત કરીએ અને એડવાન્ટેજની વાત કરીએ તો ઓવર વોલ્ટેજ સામે અતિશય અસરકારક જે પ્રોટેક્શન છે આપે છે બરાબર. એનું જે ફંક્શન છે અથવા તો એનું જે કામ કરવાની કેપેસિટી છે એ બહુ ઓછા સમયમાં કામ કરી દે છે. ઇમ્પલ્સ રેશિયો તમારો જે છે એ લગભગ યુનિટી છે બરાબર. ઇમ્પલ્સ રેશિયો યુનિટી એટલે ઇટ ઇઝ વેરી ગુડ બરાબર. ગેરફાયદો ખાલી એટલું છે કે સ્ટીપ વેવ જે વેવ તમારા આવે છે ફ્રન્ટ વેવ બરાબર, એના માટે રક્ષણ આપી શકતું નથી. પણ એનો ઉપયોગ કરી શકાય છે, બહુ હાઈ વોલ્ટેજ માટેનો ઉપયોગ કરી શકાય છે. 220 kV સુધી એનો યુઝ કરી શકાય છે બરાબર, અને 66 kV સુધી પણ એનો ઉપયોગ કરી શકાય છે. લાઇટ ટાઈપના જે લાઇન ટાઈપના જે એરેસ્ટર હોય એના માટે 66 kV સુધી એનો યુઝ કરી શકાય છે બરાબર. આગળ આપણે સર્જ એબ્ઝોર્બર વિશે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. થેન્ક યુ.